એ નિષ્ણાત કહેવાય ઓડિટર તો છે જ સંસ્થાઓના આભાર બી કે પટેલ સાહેબ ઘણા વખત જે ઈચ્છા હતી મનમાં એ આજે એમ લાગે છે કે સાકાર થવા જઈ રહી છે આટલું મોટું સંકુલ વિશ્રામભાઈએ બનાવ્યું એમનો એક આદર્શ હતો સંસ્થાને એક્સેલન્સ તરફ લઈ જાવી ફક્ત સંસ્થા એક્સેલન્સ પ્રાપ્ત કરે એ નહીં પણ સાથે સાથે સમગ્ર સમાજને પણ એક્સેલન્સનું પ્રદાન કરે એવી એમની ઈચ્છા હતી આ એક સૂર્યાવર્ષાની એકેડેમી એક પાયો છે એક કે જેમાંથી વિદ્યાર્થીઓ એક સારું શિક્ષણ લઈ શકે ગુજરાતના શિક્ષણનો માહોલ તો તમને સૌને ખ્યાલ છે આપણે એ જૂની રૂઢિમાંથી જૂની શિક્ષણ પદ્ધતિમાંથી બહાર નથી આવી શકતા અને આ જે શિક્ષણ છે એને બ્રોડબેઝ વિસ્તૃત કરવાના જે એમના પ્રયત્નો છે એ પ્રયત્ન સ્વરૂપે આ એક સંસ્થાની સ્થાપના થઈ છે ઘણા વખતથી અમારા મિત્રો હતા સદત ગોવિંદભાઈ ગગજીભાઈ સાથે કે નટુભાઈ સાથે અમારો બહુ પરિચય નહોતો કારણ કે હું એમાં માનતો જ્યારે ઓગણીસો તોતેરમાં હું એ કચ્છમાં આવ્યો ને મારું ત્યાં એક્સ એજ્યુકેશન પૂરું કર્યું થોડા સમયે સરકારી કોટન કોર્પોરેશન પર પણ હતો સરકારી નોકરી કરી પણ પછી વિચાર કર્યો કે આજે હું ભણતો હતો ને ત્યારે વાંચન હતું બહુ એમાં રમણલાલ વસંતલાલ દેસાઈની મેં ગામ એક ગ્રામલક્ષ્મીના ચારે ચાર ભાગ મેં વાંચ્યા હતા ત્યારે મારા મનમાં એનો જે નાયક છે એની એક છાપ ઉપસી આવી કે મારે પણ કંઈક કરવું જોઈએ સમાજે આટલું શિક્ષણ આપ્યું બીકા પટેલ સાહેબે કહ્યું કે માણસ આગળ વધે છે ને એ પોતાની બુદ્ધિથી કે પોતાના બળથી ફક્ત નથી વધતો સમગ્ર આજુબાજુનું જે વાતાવરણ છે સમગ્ર સમાજ છે મિત્રો છે એ જેના સંપર્કમાં આવે એ સૌના સાથ અને સહકારથી એ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે ત્યારે એક એ પરિકલ્પના સાથે બહુ નાના પાયા પર અને કહ્યું છે કે રાષ્ટ્રને સુધારવું હોય ને તો પહેલાં પોતાનું સમાજને કુટુંબને ગામને સુધારો પછી આગળ વધો આપણે રાષ્ટ્રની વાતો કરીએ ને આપણા પોતામાં ઠેકાણું ન હોય સમાજનું ઠેકાણું ન હોય ગામનું ઠેકાણું ન હોય વિકાસની વાતો કરીએ એ મને જરા આગળ લાગતું એટલે કહ્યું કે નાના પાયે શરૂઆત કરી અને મોટી મુશ્કેલી જ્યારે અહીંયા શિક્ષણની શરૂઆત કરી ત્યારે આપણો સમાજ અહીંયા બે ભાગ છે કડવાને લેવા હું વાસ્તવિકતા કહું છું ત્યારે ઘણીવાર જોતો મુંબઈમાં આઠ વર્ષ કાઢ્યા હતા વિદેશમાં કાઢ્યા હતા અને પહેલો વહેલો કચ્છની મુલાકાત લીધી પણ ઓગણીસો તોતેર પહેલો આવે ત્યારે મેં આપણા ભાઈઓની પરિસ્થિતિ જોઈ યુવકોની પરિસ્થિતિ જોઈ કે સામાન્ય સરકારી કર્મચારી સામાન્ય એક હવાલદાર પણ આ સમાજને નીચી દસ્તીથી જોતો મેં એવા પ્રત્યક્ષ કેટલા પ્રેક્ટિકલ અનુભવ જોયા છે એનું વાહન ઊભું રખાવે મોટરસાયકલ ઊભી રખાવે ભાઈ પાસે બધું હોય લાઇસન્સ હોય આ હોય બધું બતાવે નિયમથી વિરુદ્ધ ન કરે પટેલ છતાં છેલ્લી બાઈ કાંઈ ન મળતું હતું કે આ તારા મોટર સ્કૂટર પર ધૂળ કેમ છે મેં આ સાંભળ્યું હતું ટોપી પહેરી હોય ટોપી એટલે એને પેલો પકડે કાંઈક મળશે ત્યારે મનમાં થયું કે આ પ્રજા માટે કાંઈ ન કરવું શું કામ અશિક્ષિત છે એટલે સાહેબ તમને ખ્યાલ નહીં હોય અમારા અહીં લેવા પટેલ કાડવા પટેલ સમાજ તો ભારતભરમાં વિસ્તરી ગયો છે અને ઘણા બધું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અમારાથી આગળ છે પણ આપણો જે લેવા પટેલ સમાજ છે એમાં હું અહીં કચ્છમાં આવ્યો ત્યારે હાઈસ્કૂલમાં સમગ્ર કચ્છમાં અમારી ચોવીસી કહેવાય એમાં હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરતી દીકરીઓ આઠથી દસ ગણી શકાય એટલી હતી આઠથી દસ હાઈસ્કૂલમાં કચ્છ સાહેબ કોલેજ કક્ષાની તો વાત જ ન કરવી ત્યારે સામાજિક લેવલથી કામ કરવા મને મોકો મળ્યો સાથે અમારા આ રામજીભાઈ જેવા ઘણા સાથીદારો મળ્યા અને એ વખતના સાથીદારો વિશે કહું તો નિઃસ્વાર્થ ભાવે બધાને કંઈક આપવું હતું સમાજને કંઈક કરવું હતું અને કહ્યું બધાના સાથ સહકારથી બધાના વિચારોથી એક નાનું કન્યા છાત્રાલય શરૂ કર્યું સ્કૂલ ન કરી છાત્રાલય શરૂ કર્યું અઠ્યાવીસ દીકરીથી લોકો ભણાવવા તૈયાર ન થાય કારણ કે ગામડે રહેતા હોય ગામડામાં તો સ્કૂલની સગવડ ન હોય હાઈસ્કૂલની બસમાં મૂકવી અપડાઉન કરવી એ વખતની પરિસ્થિતિને અનુસાર લોકોએ કલ્પના ન કરી શકતા કે આપણી પંદર સોળ વર્ષની ચૌદ પંદર વર્ષની દીકરી બહાર આખો દિવસ બહાર જાય ને સાંજે પાછી આવે એ કલ્પના ન કરી શકે ક્યાંય રાત રહેવું પોતાના ઘર સિવાય એ તો અકલ્પનીય હતું એ વખતે વિચાર કર્યો કે છાત્રાલય શરૂ કરીએ દીકરીઓને અહીંયા રાખીએ મા બાપોને હૈયાધારણ આપીએ કે તમારી દીકરીને મૂકો અમે એની પૂરી સાચવણી કરશું સમાજના મોભીઓ જાય એટલે બધા હા તો પાડે હા પાડે બધા કે હા મૂકશું મૂકશું સરવાળે અમારી પાસે સત્યાવીસથી અઠ્યાવીસ દીકરીઓ ન થઈ છાત્રાલય શરૂ કેમ કરો સ્કૂલ શરૂ કરવાનો વિચાર જ નહોતો કે ચાલો ભુજની ઘણી બધી સ્કૂલો છે આપણે દીકરીઓને ત્યાં મૂકશું પણ એકવાર અહીંયા મોકો મળવો જોઈએ અમારી સાથે રહેવી જોઈએ અહીંયા ત્યારે અમારા સંચાલકો એ વખતે જે હતા યુવાનો એમણે પોતાના સંતાનોને દાખલ કર્યા બીજે સારી સ્કૂલોમાંથી ઉઠાડીને અને અઠ્યાવીસ દીકરીઓથી આ છાત્રાલય શરૂ કર્યું છાત્રાલય શરૂ કર્યું અને સદભાગે અમને એના સંચાલકો ગ્રામતા માતા સારા મળ્યા કહ્યું ને સારું કામ કરો તો ભગવાન પણ સાથ્ય હોય છે એને હિસાબે આજે શિક્ષણ વિસ્તરતું ગયું વિસ્તરતું ગયું અને એનો પ્રભાવ ગામડામાં પણ પડ્યો આજે ગામડામાં જાઓ તો ગામડાની સકલો બદલી ગઈ છે આચાર વિચાર રેણી કરણી સંસ્કાર દીકરીઓ ગામડા અહીં છાત્રાલયમાંથી છ મહિના પછી ગામડામાં ગઈ ત્યારે મા બાપને પગે લાગવા માંડી એની વાણી બદલાઈ ગઈ વાત કરવાની રીત બદલાઈ ગઈ જે ગાળો બોલતી અપશબ્દો બોલતી એ બધું બદલાઈ ગયું લોકોને નવાઈ લાગી આટલો બધો ફેરફાર આ છ મહિનામાં થયો બીજે વર્ષે અમારી પાસે થોડી બાસઠ દીકરીઓ થઈ ત્રીજે વર્ષે એકસો બાસઠ થઈ અને અમે ત્યારે એ વખતે અમારો સમાજની રતન જયંતિની ઉજવણી કરી ત્યારે વિદેશના દાતાઓએ એ છોકરીઓની દીકરીઓની જે એક્ટિવિટી જોઈને એટલા બધા ખુશ થઈ ગયા કે એમણે કહ્યું કે નહીં આનો વિસ્તાર કર્યો અમે શાળા સ્થાપવાનું નક્કી કર્યું ચાલો આપણી પોતાની સ્કૂલ હોવી જોઈએ આજે એકસો બાસઠ દીકરીઓ હતી એ બધી દીકરીઓને આપણે ભુજમાં ક્યાં ભણવા મોકલીએ એમનું જે એજ્યુકેશન છે એની સંવાદિતા ન જળવાય એટલા માટે પોતાની સ્કૂલ કરી એમાં ઢાંચો કહ્યું ને સરકારી કેશુભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી કે તમે આવો ગાંધીનગર તમારું જે કામ કરવું છે યાર મેં એમને કહ્યું બાપા તમે બહુ મોટી વાત રહેવા દો ગાંધીનગરના પગલાં ચડીએ ત્યારે ત્યાં કેવું કામ થાય છે અમને ખબર છે મેં મળ્યા ત્યાં બધે વાત કરી તો તમારી સ્કૂલને મંજૂરી નહીં મળે શું કામ કે તમારાથી પાંચ ફૂટ બાજુમાં બીજી સ્કૂલ છે એમણે ઓબ્જેક્શન લીધું છે કાગળ બતાવ્યો અમને લાંબો સચિવ પાસે મળ્યા હતા શિક્ષણ સચિવ પાસે એટલે મેં કહ્યું અમે સરકાર પાસે એક પૈસો લેવાના છીએ નથી લેવાના અમારા પોતાના ખર્ચે શાળા ચલાવીએ છીએ ત્યાં ક્યાં વાંધો આવ્યો અને આ બધી તો કે એ સ્કૂલની સંખ્યા ઘટી જાય મેં કીધું હું આજે પણ હું કહું છું અમારી બધી દીકરીઓને જો એ શાળા પ્રવેશ આપશે તો અમે અમારી સ્કૂલ નહીં બનાવીએ ખાતરી આપે કે જેટલી દીકરીઓ આવશે બધાને આપશે આપશે નહીં આપે તો પછી એ થોડા ડગ્યા કે ના ના એમ તો કોઈ વાંધો નથી તમે ચલાવો મેં કહ્યું આ બધી ગામડાની દીકરીઓ છે કે જો તમે આ મંજૂરી નહીં આપો તો એ દીકરીઓનું ભણતર આગળ વધવો નથી પાંચ ધોરણ પછી મા બાપ ઉછાડી લેવાના છે અને એની લગ્નની કંઈક સગવડ સવલત કરવાના છે ત્યારે આ મંજૂરી મળી અમને અને એ વખતે પણ અહીંયા અધિકારી કચેરીમાં કહ્યું ને સદભાગી ઘણા બધા પટેલો હોય છે આપણા જ ભાઈઓ મને આ વાત આવી તમે કરી કે આપણા ભાઈઓ વહીવટીમાં હોવા જોઈએ ત્યારે શિક્ષણ જિલ્લા શિક્ષણાધિકારી પણ આપણા પટેલ હતા આપણે એ બી પટેલ ઘણી બધી એમણે મદદ કરી અને એમણે કહ્યું કે સરકારનો એવો કોઈ નિયમ નથી કે આટલા જ વિદ્યાર્થીઓ જે એજ્યુકેશન કમિશનરને મળ્યા હાયર એજ્યુકેશન કમિશનરે એમણે કહ્યું તમે પૈસા ખર્ચો તો પાંચ દીકરીઓ તો અમને શું વાંધો સંખ્યા હોય કે ન હોય તમે ચલાવો આ અમને આ પ્રોત્સાહન મળ્યું અને એમાંથી આજે આ સમાજ સો ટકા દીકરીઓ ભણે છે અને આજે એને સકલ જોઈ છે ને આજે કેટલી દીકરીઓ પ્રોફેશનલ કક્ષાએ અમે જ્યારે ઓગણીસો તોતેરમાં પહેલો સરસ્વતી સન્માનનું આયોજન કર્યું ત્યારે ગ્રેજ્યુએટોનું અમે સન્માન કરતા આખા સમાજમાંથી દર વર્ષે પાંચ કે છ ગ્રેજ્યુએટ બહાર પાડતા એમાં બે એક બે ઇન્જિનિયર હોય આજે સાહેબ ઇનામ વિતરણ કરે ને તમારે કરટેલ કરવો પડે છે કે આટલા ટકાથી વધુ આપ્યો આવ્યો હોય ને એનું જ સન્માન કરવાનું છે આજે હજારોની સંખ્યામાં એક આ નાના સમાજમાંથી દીકરા અને દીકરીઓ આવે ભણે છે એમાં દીકરીઓ વધારે આગળ નીકળી જાય છે આજે આ એક બળ મળ્યું સામાજિક બીજી સંસ્થા અને સદભાગીએ કહ્યું ને તન મન અને ધન પટેલના દાતાઓ એવા હોય છે કે વહીવટમાં દખલગીરી નહીં કરે દાતા દાન આપે ને ત્યારે વાર શરત મૂકે છે કે આટલું અમે કરો તો જ આપીએ દાન નહીં એમને ખબર પણ નથી તમે અહીંયા આવીને એને સ્ટેજ પર બેસાડો ને તોય નાખે એવા દાતા આપણા અને કોઈ જાતની શિક્ષણમાં દખલગીરી ન કરે તમે ચલાવો છો એ અમારી ચાંચ નથી દૂટતી તમે ચલાવો અને અમે પણ નક્કી કર્યું કે આપણી ચાંચ છે એ શિક્ષણમાં ન ડૂબે બધા શિક્ષણ જે બધા શિક્ષણમાં નિષ્ણાત ન હોય જે શિક્ષકો છે એમને ફ્રી હેન્ડ આપો અને શિક્ષકોને પણ કહ્યું કે આ દિવાલ છે ને એમાં મુઠ્ઠી મારવા જેવું છે તમને કાંઈ પાકશે નહીં છતાં તમારે ભણાવવાનું છે આઠમા ધોરણમાં દીકરી આવે વાંચતા લગતા ના આવડે તો આગળ ભણાવે કેમ પણ એ બધા સંઘર્ષો વચ્ચે અમારી પાસે એટલી બધી દીકરી આવી કે નવસો વિદ્યાર્થીની સંખ્યા હતી છાત્રાલયમાં બધી જ છાત્રાલયની દીકરીઓ ભણતી એની ચૌદસો સંખ્યા થઈ ચૌદસો ત્યારે કહ્યું કે આ અમારા બધા સંચાલકોને વડીલો કહ્યું આટલી બધું તો સમાય નહીં તમે મેરિટ ઉપર લ્યો મેં કીધું મેરિટ કેમ નક્કી કરશો તમે તમારામાં હિંમત છે કે કોઈ પૈસાવાળાની દીકરી કે કોઈ લાગવો ભલામણ કરીને આવે ને તમે ના કહી શકો નહીં કહી શકો કારણ કે એ દાન આપે છે મેરિટ તમે જાળવી નહીં શકો અને એમાં અન્યાય થશે તો ગરીબની દીકરી થશે કારણ કે એનો કોઈ ભલામણ નહીં હોય બધાને લઈ લ્યો અને અમારા ગ્રહ માતાએ કહ્યું કે અમે બધી સગવડ નીચે બેઝમેન્ટમાં અમે ગાદલાઓ પાથરીને બધાને સુવાડતા હંસરાજભાઈ આ હકીકત છે તમે તમને તો અનુભવ છે અને પછી તો ગુજરાતભરમાંથી ગુજરાતભરમાંથી સૌરાષ્ટ્રમાંથી આપણે આખા સૌરાષ્ટ્ર પંથકમાંથી બધા જ આ સંસ્થાની મુલાકાતે ઘણું બધું પ્રોત્સાહન અમને આપ્યું અને આજે આગળ એમાંથી આ પ્રેરણા થઈ પછી થયું કે વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની સ્કૂલ સ્થાપી એમાં પણ એટલું શિસ્ત પણ છેલ્લી બાકી જ્યારે વિદાય સમારંભ હતો ને અમારો થતો દસમા અને બારમા ધોરણનો ત્યારે દીકરીઓ રડતી અમુક દીકરીઓ કહ્યું શું કામ રડો છો તમે તો કે ભાઈ અમારું તો હવે બારમું ધોરણ થયું પછી અમે ક્યાં જશું કોલેજો તો અહીંયા છે નહીં છે તો વ્યવસાયિક કોલેજો નથી અમારે અમદાવાદ અમારા મા બાપ અમદાવાદ નહીં મોકલે અમને એ હજી રૂઢિચ્યુત સમાજ હતો નહીં મોકલે શું કરું અને એમાં અત્યારે નટુભાઈ આ મણિનગર ગાદી આચાર્ય દીકરીઓ માટેની કોલેજની સ્થાપના કરો આજે એ કોઈ કરતું નથી કચ્છમાં તમે જો કોલેજની સ્થાપના કરશો તો આજ દીકરીઓ ભણી નથી શકતી ને બારમા ધોરણ પછી ઘરે બેસી જાય છે એમને આગળ અભ્યાસ કરવા મળશે તમે એનું એની શરૂઆત કરો તો કે અમારો વિષયની તમે સાથે મેં કહ્યું કે અમુક ત્રણથી ચાર સિદ્ધાંતો છે અમારે પ્રિન્સિપલ છે એ પ્રમાણે જો આ સંસ્થા કબૂલ થશે તો અમે બંને એમાં ટ્રસ્ટી નથી રહું પણ એનું સંચાલનમાં અને મદદ બધું અમે સાથે રહીશું કઈ શરત તો કે એક તો કોલેજ શરૂ કરી સેલ્ફ ફાઇનાન્સ વર્ષે પચીસ લાખ રૂપિયા તૈયારી બતાવી પડશે તમારે આપવા માટે કારણ કે સેલ્ફ ફાઈનાન્સ છે અને બધા જ નબળા વિદ્યાર્થીઓને આકર્ષવા હશે તો ફીનું ધોરણ ગવર્મેન્ટના નિયમથી એક પૈસો પણ આપણે વધુ નહીં લેવાનો એ પહેલી શરત હતી એમાંય ગરીબ વિદ્યાર્થીનીઓને તો આપણે મફત ભણાવવા પડશે બીજું કે સંપ્રદાય ખરો પણ કોલેજની અંદર સાંપ્રદાયિક શિક્ષણનું જરા પણ પ્રદાન ન થવું જોઈએ નહીં અને સંતો મહેરબાની કરીને સંતોને કોલેજના કેમ્પસથી દૂર રાખવા આ એક ધનજીભાઈ આ વાત થઈ હતી મારી પ્રત્યક્ષ અને એમણે કહ્યું અમારો વિષય નથી તમે સારું અમારે એક જ જોઈએ કે સંસ્થાને લાંછણ ના અપાવી જોઈએ આ તમે ચલાવો એ સંસ્થા દીકરીઓની સંસ્થા છે કાચનું ઘર છે આજે એ કોલેજ શરૂ કરી અને કોલેજ શરૂ કરી એક જ મને ખુશી હતી કે નાત જાતના ભેદભાવ વગર એ કોલેજ શરૂ છે પ્રથમ શિક્ષણ સંસ્થાન આપણા અહીં કચ્છના સમાજમાં થયું કે જે નાત જાતના ભેદભાવ વગર આજે એની અંદર લગભગ સિત્તેરથી એંસી કોળીની દીકરી ભણે છે માછીમારની દીકરી ભણે છે હરિજનની દીકરીઓ છે અને ખુશીની વાત છે કે છાત્રાલયમાં પણ સાથે રહે છે આજે અઢીસોની સંખ્યામાં છાત્રાલય ચાલે છે બધી જ દીકરીઓ સાથે રહે છે આ એક એક હું માનું છું અને આ એક વધુ કામ કરવા માટે પ્રોત્સાહક ઘણી વાર વિચાર હતો કે હવે શું જે મૂળ પાયાનો પ્રશ્ન તો રહી જાય છે કે શિક્ષણ ચાલે છે પણ આપણે સરકારના એક ઢાંચામાં જ ચાલવું પડે છે ઢાંચાની બહાર નથી નીકળી શકતા એટલે શિક્ષણ બ્રોડબેઝ નથી થતું માણસનું નોલેજ સીમિત રહી જાય છે બુકમાંથી જે લીધું ગોખેલું હોય પરીક્ષામાં આપી દે છે ત્યારે વિષમભાઈનો આઈડિયા એમણે આ પરિકલ્પના કરી કે મારે આવું કંઈક કરવું છે અને સમગ્ર બધો જ ખર્ચો હું આપીશ ખર્ચાની પ્રશ્ન નથી પણ સારી ચાલવી જોઈએ અને આ એક આઈડિયલ્સ છે એના ને એ પ્રમાણે એમણે આ શરૂ કરી ત્યારે પછી પણ એમને હજી આગળ વધવાની ઈચ્છા હતી ત્યારે મેં કહ્યું ઘણી વાર વાત સાંભળી હતી કે આપણા માણસો જાહેર સેવાઓમાં કેમ નથી સરકારમાં કેમ કાંઈ નથી આપણું કામ નથી થતું આપણે કોઈ પૂછા નથી કરતું નાનો માણસ છે અહીંથી ત્યાં ધક્કા ખાય છે શું કામ ખાય છે કોઈની મજબૂરી શું કામ વેઠવી પડે છે હું જયારે સીએ થઈને આવ્યો ને આ એક સાઈડ વાત કરું છું પટેલ સાહેબ શું કામ કે અમારા એક વડીલ હતા ગામમાં ગયો મને કે કે પટેલ તમે ભણ્યા તો બહુ પણ હજી તલાટી સુધી ન ભણી શક્યા ત્યારે મને થયું કે આ સીએ કરતા તલાટીની કિંમત આ વ્યક્તિ વધુ છે આ વડીલ ને એટલો બધો ધાક હતો તલાટીનો આ એક હકીકત છે એ કે ધ્રુવ ના બન્યા ધ્રુવ કહેવાતા એ ત્યારે મનમાં થઈ આવ્યું કે ખરેખર ઘણું બધું હજી કરવાનું આપણે બાકી છે અને સરકારી સંસ્થાઓની અંદર ઘણા બધા જે જાય અને કહું છું ને સારા માણસો છે અમારા ગોવિંદભાઈ છે ગોવિંદભાઈ ખોખાણી ગાગજીભાઈ એ જિલ્લા પંચાયતમાં નોકરી કરતા એ વખતે ઓગણીસો ને તોતેરની સાલમાં પહેલો હું કચ્છમાં આવ્યો ત્યારે એમની બદલી અમારા લખપતમાં થઈ હંસરજભાઈને પૂછ્યો લખપત કેવું હતું ગોવિંદભાઈ ગયા મને કહે કે ઉપર તમે ફાઇલો ધૂળ ખાતી પડે છે એને ઉતારો તો એમાંથી સાપ પડે છે કે અને એ ગોવિંદભાઈ એ વખતે અમારા સમાજ ઉત્થાનમાં બહુ સહયોગી હતા અમારું મુખપત્ર ચલાવતા કચ્છી લેવા પડેલો સંદેશ ત્યારે મેં કહ્યું તમે જ લખપત જાશો તો આ કામ કોણ કરશે એટલે અમે જિલ્લા પંચાયત આપણે અધિકારી પાસે ગયા અને વાત કરી કે આમને ન બદલાવો તો સારું આ સમાજમાં ઉપયોગી છે અને હવે અમારું બધું આ પ્રગતિનું કામ અટકી જશે ત્યારે એમણે મને કહ્યું કે અમે સારા માણસ છે એટલે જ એને બદલાવીએ છીએ કામ કરે છે એટલે કારણ કે ત્યાં બહુ પેન્ડિંગ કામ બહુ થઈ ગયું છે એટલે આ રીતે આ એક સાઈડ વાત થઈ પણ વાત એ થઈ આ કારણ કે અનુભવો છે અને આ બધા જ અનુભવે વિચાર કર્યો કે નહીં આપણા યુવાનોને આગળ વધવા માટે કંઈક મળે સમાજે કંઈક કરવું જોઈએ અને આજે ની આપે પરિકલ્પના કરી છે ઘણું કામ કરો છો અને એક જ વસ્તુ બંધારણમાં કહી કે આ રાજકારણથી આ દૂર રાજકારણમાં વસેલ હું પણ એ પહેલાં સિદ્ધાર્થમાં આ કચ્છી લેવા પટેલ સમાજમાં અમે નક્કી કર્યું હતું કે એના હોદ્દેદારોમાં કોઈ રાજકારણી ન હોવો જોઈએ રાજકારણમાં હોદ્દો ધરાવતો હોય કે સક્રિય હોય એ એનો હોદ્દેદાર ન રહેવો જોઈએ કોઈ લેખિત નહોતું પણ અમે એક વણ અણ લેખ્યો એક સિદ્ધાંત રાખ્યો હતો અને સારું સંચાલન ચાલતું હતું રાજકારણ આવેલા ઘણા હિતો અકળાય આગળની સીટ મેળવે રાજકારણ સમાજ છે ને એ સ્ટેપિંગ સ્ટોન નથી રાજકારણમાં પદ મેળવવા માટેનું એ હોવું જ ન જોઈએ અને એ હિસાબે આ સંસ્થાનો જે મુખ્ય ઉદ્દેશ છે જેને લીધે બી કે પટેલ સાહેબ આકર્ષાયા હતા એ સંસ્થામાં જોડાવા માટે એ જ સિદ્ધાંત પારદર્શકતા છે આજે કહ્યું ને સ્ટેજ ઉપર બધા જ અહીંયા નીચે બેસે આવા નિર્માની માણસો જે સંસ્થાનું સંચાલન કરતા હોય એ જ સંસ્થા આગળ વધી શકે અને એની અસરકારકતા થાય આજે ડૉક્ટર વી એચ પટેલ અહીંયા હતા હંસરાજભાઈ એમ થયેલા હતા પણ આજે મોટા એમએસ કરતા એની વધુ અસરકારક તે સુકામ સેવાનો ભાવ હતો એ જે કંઈ નિદાન કરતા જે કંઈ સારવાર કરતા એ અસરકારક એટલા માટે થતી કે પોતાની ભાવના સેવાની નથી તમારી આપની સૌની પણ ભાવના સેવાની છે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે એટલે જરૂર એ સંસ્થા પ્રત્યે અમને પણ સક્રિય રીતે જોડાવવાના આમ તો મનથી જોડાયેલા હતા પણ સક્રિય રીતે જોડાવાની આ રીતે થોડુંક મરજી થાય એટલા માટે મને બીકે પટેલ સાહેબ કહ્યું કે તમે બોલો ત્યારે મેં કહ્યું આજે હું સાંભળવા આવ્યો છું બધી માહિતી એકત્રિત કરી છે વિચાર કરીશ મનોમંથન કરીશ કે કઈ રીતે એમાં અમારું યોગદાન આપી શકીએ વિશ્રમભાઈની કલ્પના હતી ત્યારે કહ્યું ને સ્કિલ ત્યારે શરૂઆતમાં એવું હતું કે આઈટીઆઈને એક ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ બનાવીએ ત્યારે મેં કહ્યું આમાં કાંઈ ન વડે આઈટીઆઈમાં ઘણી બધી ખાલી સીટો પડી છે કોઈ જતું નથી એના માટે કે એવું કંઈક કરો કે જે ખરેખર જે વિદ્યાર્થીમાં ટેલેન્ટ છે ને બહાર લે આવે અને એના માટે આ કોમ્પિટિટિવ એક્ઝામનો કે અમારા ગોવિંદભાઈ વાત કરી કે આપણા સરદારધામના છે ગગજીભાઈ એમની પાસે બધી માહિતી છે અને એક સેન્ટર શરૂ કરે આપણે વિનંતી કરી શકીએ એટલે અમે ગગજીભાઈને તરત જ ફોન કર્યો અહીંથી ગગજીભાઈને આમંત્રણ પણ આપ્યું ત્યારે હું ઓળખતો નહોતો ગગજીભાઈ કોણ છે કેવા છે શું છે પણ આજે સાથે ગોવિંદભાઈ નથી અમારી સાથે પણ આજે તમે કહ્યું ને મને પણ ચાર દિવસ પહેલાં ખબર પડી રામજીભાઈ કહ્યું કે આ સાહેબ આવવાના છે ને આપણું ત્યારે મને બહુ હર્ષ થયો કે આ અમારી પરિકલ્પના છે ને આજે ફળીભૂત થવાની છે સાહેબ તમે ઘણા આગળ વધ્યા છો મને કહ્યું કે ઘણું કામ કરે છે મેં કહ્યું અમે તો એક નાના કૂપમાં ડૂબ ડૂબ જેવી વાત છે કુવામાંનું ડેટ હોય ને અમે હજી આ નાના ક્ષેત્રમાં છીએ સામાજિક લેવલે કામ કર્યું છે પણ એક જ હતી ઘણા કહે કે તમે કોમનું કામ કરો છો કોમ બાર તો કામ કરતા નથી મેં કહ્યું એ મારે છે ને પદ નથી જોતા કોમ એટલા માટે કે પહેલાં પોતાનો સમાજ ઊંચો આવશે તો તમે રાષ્ટ્રને દેશને રાજ્યને ઊંચું લઈ જઈ શકશો દેશ તો પોતાની કોમ તો બીજી કોમની બરોબર તો થઈ છે ને બીજા સમાજની બરોબર આપણે હરણફાળ ભરી ન શીખીએ સીધે સીધું પહેલાં ચાલતું શીખવું પડે એના બરોબર એવું થવું પડે પછી તમે મોકળું મેદાન આપી દો કોમ્પિટિશન પછી થાય કોમ્પિટિશન કેનોટ બી અમોંગ અનઇક્વલ અસમાનતા વચ્ચે કોમ્પિટિશન ન થઈ શકે અને આ એક હતી કે ગમે તે લોકો કહે આપણે તો એક સમાજનો એક દેહ સાથે આગળ આવે અમારો સમાજ મને લાગે છે કે હવે એ પાકટ ઉંમરે પહોંચી ગયો છે અને તમારી સાથે હવે ભળી શકશે આ સહેલાઈથી પહેલાં નહોતો ભળી શકતો નહોતો ભળી શકતો મને થતું કે આ કડવા પાટિયા સમાજમાં અત્યારે આટલા બધા ડૉક્ટરો છે આટલા બધા ઇન્જિનિયરો છે ને કેટલું બધું કામ થાય છે કેટલું બધું બ્રેઇન એકત્ર મળીને કામ કરે છે અમારામાં કેમ આવું જ નહીં સંખ્યા અમારી નાની છે અહીંયા છતાં પણ આ બંને સાથે અમારા વિકે પટેલ હતા એ ઘણીવાર એ વાત કરતા કે બંને સમાજો સાથે કરી ઘણીવાર કોશિશ પણ કરી હતી પણ કહ્યું ને સમાજની રૂઢિ હોય આ હોય જ્યાં સુધી વડીલો હોય ને વિચાર બદલાવો પડે આમાં જૂની રૂઢિન ન ચાલુ પડે સમયને પારખવો પડે તો જ આપણે સહકાર સાધી શકીશું જો સમયને નહીં પારખીએ નહીં આ અમારું ને આ તમારું આજે નાત જાતના ભેદભાવ નથી રહેતા તો આપણે એક જ લોહી છીએ પટેલનું લોહી છે કડવાને લેવા કોણે પેદા કરે આપણે તો એક બધા પટેલ છીએ શ્રમજીવી છીએ તમે બહારથી જુઓ તો કોઈ કંઈ અલગ દેખાય નહીં ત્યારે સાથે સહકારથી આ કામ કરશું અને તમે અમને માર્ગદર્શન અમા તમારા માર્ગદર્શન અમારા કરતા બહોળો અનુભવ છે તમને અને માર્ગદર્શન જો મળશે તો મને લાગે છે કે આ એની જવાબદારી ઉપાડવા ઘણા બધા યુવાનો અહીંયા તૈયાર છે વધુ હું નહીં કહું મારા વિચારો મને કહ્યું કે તમે કઈ રીતે આગળ વધે તો મેં કહ્યું જે પાયાના જે સિદ્ધાંતો છે ને એમાં કાંઈ ફેરફાર ન થવો જોઈએ તો આ સંસ્થા જરૂર આગળ વધશે પણ એના સિદ્ધાંતો જેમ સમય વીતતો જાય ને પછી ઘણી સંસ્થાઓ હોય છે કે એ બધા ઢીલા બનતા જાય છે પૈસો આપણને આકર્ષે છે ઘણીવાર ઘણું ધન આપતા હોય એના પ્રત્યે આપણે ગમે તે કંઈક કરવા તૈયાર થઈ જાય છે એ ન થવું જોઈએ સિદ્ધાંત એક અને આ સંસ્થા મને લાગે છે કે કરી બતાવશે સારા માણસો સમજદાર માણસો એની અંદર સંચાલન કરે છે નટુભાઈ ગગજીભાઈ જેવા જે આખું સમર્પિત છે મેં જે કલ્પના કરી હતી એને વધારે અત્યારે પ્રતિભા મોટી દેખાય છે તો તમારું માર્ગદર્શનથી અમે કરશું વિશ્રામભાઈએ કહ્યું છે વિશ્રમભાઈ પાસે પણ અમે વાત પહેલાં નથી મૂકી મેં રામજીભાઈ અમે જ્યારે કલ્પના કરી ગોવિંદભાઈ સાથે બેઠા હતા આટલું મોટું સંકુલ છે અને આજે આપણે કચ્છમાં શું કામ ન શરૂ કરી શકીએ એ ઇન્ફ્રાસ્ટ્રકચર ત્યારે આજે સંજોગો સાથે મુલાકાત થઈ છે તો એને આગળ ધપાવીએ અને બીજા પણ જે પરિક પ્રકલ્પો છે એ પ્રકલ્પો જેમ કહ્યું કે મકાનો બધે બાંધી ન શકાય મકાનો બધે બાંધવા હોય હું તો માનું છું કે આપણી પટેલોની એક ટેવ છે નાકાઓ બનાવીએ ભવનો બનાવીએ અને રાજ્યથી અંદર પોલમ પોલ હોય આજે એમાંથી કેટલું આપણને છે સમાજને જવાન છે ઈંટને પથ્થરના મકાનો બહુ નથી એ મોટા સેન્ટરમાં જોઈએ સેન્ટ્રલ જગ્યાએ સેન્ટ્રલ કાઉન્સિલ એની મજબૂત જોઈએ એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ પણ ગામડાઓમાં જિલ્લા કે તાલુકા લેવલે એનો જે પ્રાણ છે ને એ પ્રાણ હોવો જોઈએ અને એ પ્રાણ એ જે સેન્ટર છે એ એને અત્યારે તો મલ્ટી મીડિયા છે એના મારફત એ બધો પ્રાણ ફૂંકી શકે અને ધમધમતા કરી શકે અમારું આ હું તમને ખાતરી આપું છું કે અહીંયા જો કંઈક કચ્છમાં શરૂ થશે આ ક્ષેત્રમાં તો અમે સક્રિય રીતે એમાં યોગદાન આપશો નવા વિચારો છે કંઈક સુધારો એ તો પછી આજે વાતો બધી તમારી સાંભળી અત્યારે નવા વિચારો કાંઈ નથી આપતો હું કારણ કે મારી પાસે છે જ નહીં ભાથું એ અનુભવ ઉપરથી પછી મળશે પણ આજે તમારી પાસે તમે આવ્યા છો સમય કાઢીને આજે મોટા ઉદ્યોગપતિ નટુભાઈ ગુજરાત ચેમ્બરના એ પ્રમુખ છે અને કહ્યું ને કે ઋણ નથી ભૂલતા એમને સ્વામિનારાયણ સંસ્થાનું ગમે તે હોય હું એમાં માનતો હું કે ન માનતો પણ આજે જે પાયાનું કામ કર્યું છે હું તો અમારા મંદિરવાળાને કહું છું ભલે ખોટું લાગે કે ભાઈ તમે નથી કરી શક્યા અને આ નાની સંસ્થાએ કરવી છે મને કહે કે તમને તમે તો બોલું બદલો છો ધર્મ મેં કીધું ધર્મ નથી બદલતો અને અત્યાર સુધી કોઈ પણ દિવસ મને એમના મહંતે નહોતું કહ્યું કે તમે અમારા મંદિરમાં રોજ દર્શન કરવા આવજો નહોતું કહ્યું મને આ વિચાર ગમ્યો કોઈ ફોર્સ નહોતો કર્યો પણ એક સારું કામ કરે છે લોકસેવાના જે કાર્યો કર્યા છે કચ્છમાં એમને પણ અકલ્પ્ય કામો કર્યા છે અને એમાં તમારા જે બધાનો મને ખ્યાલ છે સંસ્થા કેમ ચાલે બધાનો સાથ સહકાર હોય તો જે સંસ્થા ચાલે અને એ સંસ્થા સમાજને આપે સંસ્થા મારફત સમાજને અનુદાન કરે છે આજે કચ્છની અંદર આ શિક્ષણના આજે મહિલા કોલેજ પણ એક જોવા જેવી છે આજે એની સંખ્યા હજાર ઉપર છે કચ્છની અંદર બેસ્ટ કોલેજ તરીકે અત્યારે ધમધમતી કોલેજ છે જ્યાં દીકરીઓ ભણી શકે છે ફરીથી વધુ નહીં કહું હવે આજે આપણે ગગજીભાઈને સાંભળવાના છે સાદા માણસ કહ્યું ને ધન નથી મારી પાસે પણ ધન નથી બી કે પટેલ સાહેબ પાસે પણ ધન નથી પણ આ રીતે અમે અમારું યોગદાન આપી શકીએ ધન્યવાદ તમે મને સાંભળ્યો બહુ બોલવું નહોતું પણ અંતરના ઉદ્ગારો હતા એટલે આપણા સમક્ષ મુકાઈ ગયા ક્ષમા કરશો સાહેબ તમારું અનુભવ સાચો બોલે છે અને મને એમ લાગે છે કે જે તમે અનુભવને આધારે તારણ ઉપર છો કે હવે ટેકનોલોજી અને પરિવર્તનને સંજોગો બદલાયા છે એ સંજોગોને આપણે થોડુંક ડિફરન્ટલી વિચારવાનું છે મારો સમાજ ને મારું ગામને મારો સંપ્રદાયને બાજુ